આણંદની વાત કરવામાં આવે તો કલેક્ટર ડીએસ ગઢવી સામે એક વિડીયો ક્લિપ વાયરલ થવાની ઘટના બની હતી. આ સંદર્ભે પુરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતા તેમણે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવા હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યો છે. આ અંગે આણંદ કલેક્ટર ડીએસ ગઢવીએ જણાવ્યું હતું કે મારી પાસે આવો કંઈક ઓર્ડર આવ્યો નથી, ક્યાંક વિડીયો અંગેની વાત છે કે આ મને ખ્યાલ નથી. બની શકે છે આઈટી રિલેટેડ કે પછી અન્ય કોઈક વિડીયો હોઈ શકે છે, પણ તો તપાસ કમિટી રચી હશે તો સરકારને હું પૂરતો સપોર્ટ કરીશ. મુખ્યમંત્રી કક્ષાઓથી ઓર્ડર થયા બાદ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં તમામ મહિલા અધિકારીઓને સમાવવામાં આવ્યા છે, જેમાં અધિક મુખ્ય સચિવ અનુયાના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પાંડાનો સમાવેશ થાય છે. આણંદ કલેક્ટર ડીએસ ગઢવીને કલેક્ટર કચેરીમાં બહાર આવેલું વિડીયો ક્લિપિંગ નડી ગયું છે. ગઢવીને સસ્પેન્ડ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, તો ત્યારે તેમનો ચાર્જ આણંદ ડીડીઓ મિલિંદ બાપાને સોંપવામાં આવ્યો છે. તેઓ 2008ની બેચના આઈએએસ ઓફિસર છે. તેઓ સુરત ડીડીઓ સહિત અનેક જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે. કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ ગ્રામ્ય વિસ્તારમાં મેરી મિટ્ટી મેરા દેશ એના ઉપક્રમે અને એ સ્લોગન સાથે એક સરસ ઉત્સાહભેર અને જીવંત વાતાવરણ ઉભું થાય અને સાથે સાથે 15 ઓગસ્ટે આપણે વીર શહીદોને પણ યાદ કરીએ. એ ગામોમાં વીર શહીદોની તકતી મૂકવામાં આવે એ પ્રમાણેનો શિલાફલકમ કાર્યક્રમ પણ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની સાથે જે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે અમૃત સરોવર જે બનાવવામાં આવેલા હતા, એ અમૃત સરોવરની સાથે સાથે અમૃત વન પણ બનાવવામાં આવેલા હતા. એ અમૃત વનમાં આ વખતે પણ ઓછામાં ઓછા 75 વૃક્ષો છે એ અમૃત વનમાં વાવવામાં આવશે અને આખા ગામમાં ખાસ કરીને ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને ગ્રામ્ય લોકો છે એ ઉત્સાહભેર મેરી મિટ્ટી મેરા દેશમાં ભાગ લઈને આપણા દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટેની પ્રતિજ્ઞા કરે અને સાથે સાથે પૂર્ણાહુતિમાં આપણે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને કાર્યક્રમ છે એ ગ્રામ્ય વિસ્તારમાં 15મી તારીખ સુધીમાં પૂર્ણ થશે.